ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. યાત્રાધામ પૂરો કે હનુમાનની જયંતિ નિમિત્તે દાદાને ભરપૂર થાળ અર્પણ કરી મધ્યાહ્ન આરતી કરવામાં આવી. પુરખે હનુમાનજી મંદિરે રોજ બે આરતી થાય છે. હનુમાન જયંતિના દિવસે ચાર આરતી કરવામાં આવે છે. મધ્યાહ્ન આરતી અને રાત્રે 12 વાગ્યે એક આરતી કરવામાં આવે છે. આ વર્ષે કોરોના મહામારીમાં લોકમેળો અને દર્શનાર્થીઓએ મંદિરે પરિસરમાં દર્શન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા એસપી શ્રી નિલીપતરાય સાહેબ દ્વારા પ્રતિબંધ ફરમાવતી લાઠી પીએસઆઈ ગોહિલ સાહેબ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પૂજારી પરિવાર સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. અમરેલી એસપી નિલીપતરાય સાહેબે પુરખિયા મંદિરની મુલાકાત લીધી હતી અને બપોરની મધ્યાહ્ન આરતી દર્શનનો લાભ લીધો હતો અને મંદિરની વ્યવસ્થા નિહાળી પ્રભાવિત થયા હતા. રજનીકાંત રાજ્યગુરુ, સ્પીડ ન્યૂઝ 17, લાઠી. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.